नमस्कार दर्शक मित्रों, जय सौराष्ट्र न्यूज नेटवर्कमां आપનું હાર્દિક સ્વાગત છે. હું અમી પોસમિયા. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર કરીએ દેશ દુનિયાના સમાચારો પર. દેશમાં કોરોના કેસનો આંક 85 લાખને પાર પહોંચ્યો તો છેલ્લા 24 કલાકમાં 45674 કેસ, 559 લોકોના મોત. 93 વર્ષના થયા ભાજપના શિખર પુરુષ લાલકૃષ્ણ અડવાણી પીએમ મોદી અમિત શાહે પાઠવી જન્મદિવસની શુભેચ્છા. ઉત્તરાખંડમાં જોશી મઠ પાસે 250 મીટર ઊંડી ખીણમાં કાર ખાબકી, સુરેન્દ્રનગર ભાજપના એક કાર્યકરનું મોત, બે લાપતા. ઇન્દોરમાં કોમ્પ્યુટર બાબાના આશ્રમને તોડી પાડવામાં આવ્યો, બાબા સહિત 7ની ધરપકડ, વિડીયો વાયરલ. પીએમ મોદીના હસ્તે હજીરા ઘોઘાર રોપેક્સ ફેરીનું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન, કહ્યું ગુજરાત ભારતમાં સમુદ્રી દ્વારા તરીકે પ્રખ્યાત થઈ રહ્યો છે. સુરતથી સૌરાષ્ટ્ર માત્ર 4 કલાકમાં પહોંચી શકાશે. અમેરિકામાં પહેલા મહિલા ઉપરાષ્ટ્રપતિ બનશે કમલા હેરિસ, એક સાથે 3 રેકોર્ડ બનાવ્યા. કાશ્મીરના માછિલ સેક્ટરમાં ઘૂસણખોરીનો નિષ્ફળ પ્રયાસ, આતંકી ઠાર, હથિયારો મળ્યા. નોટબંધીના 4 વર્ષ પૂર્ણ થવા પર કોંગ્રેસી નેતા રાહુલ ગાંધીએ કર્યો પ્રહાર, જનતાના પૈસાથી ઉદ્યોગપતિઓના લાખો કરોડોનું દેવું માફ કરવાની ચાલ હતી. જો બાઇડેન અને કમલા હેરિસને અભિનંદન પાઠવતા નરેન્દ્ર મોદી અને સોનિયા ગાંધી. મંગળવારની મતગણતરીની તૈયારી પૂરી, બિહાર અને 10 રાજ્યોના પેટા ચૂંટણીનું આવશે પરિણામ. સાંસદ સાક્ષી મહારાજનો કોરોના રિપોર્ટ પોઝિટિવ, 14 દિવસ આઇસોલેશન હેઠળ રખાશે. જો બાઇડેન યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાના 6ઠા રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા, અમેરિકી મીડિયાએ કરી જાહેરાત. ગોવાના મુખ્યમંત્રીના ફોન ઉપર મારી નાખવાની ધમકી આપવામાં આવી, પોલીસે કોલ કરવાની શરૂ કરી તપાસ. હવે જોઈએ ખેલ જગતના સમાચારો. 21 વર્ષ પહેલા 8 નવેમ્બર 1999 ના રોજ ભારતીય ટીમના દિગ્ગજ બેટ્સમેન સચિન તેંડુલકર અને રાહુલ દ્રવિડે વનડે ક્રિકેટમાં ઇતિહાસ રચી દીધો. IPL 2020ની બીજી ક્વોલિફાઈડ દિલ્હી કેપિટલ્સ અને સનરાઈઝ વચ્ચે રમાશે વિજેતા ટીમનો સામનો. 10 નવેમ્બરે ફાઇનલમાં મુંબઈ ઇન્ડિયન્સ સામે થશે. IPLની બહાર ટીમના પ્લેયર્સ ટ્રેનિંગ શરૂ કરી, આવતા અઠવાડિયે ઓસ્ટ્રેલિયા રવાના થશે ખેલાડીઓ. હવે જોઈએ મનોરંજનના સમાચારો. મુંબઈના જુહુ અને અંધેરીમાં ફિલ્મ ડાયરેક્ટરને ત્યાં નાર્કોટિક બ્યુરોના દરોડા, ડ્રગ કબજે કરાયું. જો બાઇડેન અને કમલા હેરિસની જીત પર પ્રિયંકા ચોપડાએ કરી વ્યક્ત ખુશી, જેમાં તેણે તમામ વોટર્સનો માન્યો આભાર. પિતા સૈફ અલી ખાન સાથે ખેતી કરતો જોવા મળ્યો તૈમૂર અલી ખાન, શેર કર્યા ફોટો સોશિયલ મીડિયા પર. હવે જોઈએ સૌરાષ્ટ્ર ગુજરાતના સમાચારો. સુરતમાં કોરોનાનો પોઝિટિવ કેસનો આંક 38353 પર પહોંચ્યો, મૃત્યુઆંક 1018 અને કુલ 35819 રિકવર થયા. ગુજરાતમાં ઠંડીનો ચમકારો, તાપમાનનો પારો ગગડ્યો, ગાંધીનગરમાં 15.5 તો નલિયાનું તાપમાન 15.2. છેલ્લા 24 કલાકમાં સૌરાષ્ટ્રમાં કોરોના વાયરસના 229 કેસ નોંધાયા અને 8 લોકોના નિપજ્યા મોત. અમદાવાદમાં રાજીવ સાતવીની આગેવાનીમાં બેઠક, આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને લઈ બેઠક. અમિત ચાવડા પરેશ ધાનાણીની બેઠકમાં હાજરી. દીવ ગ્રામ પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીમાં 11 વાગ્યા સુધી 32.32% મતદાન થયું. રાજકોટમાં આજે બપોરે 12 વાગ્યે કોરોનાના નવા 5 કેસ નોંધાયા. આજ સુધીમાં 8347 કેસ નોંધાયા. તો આ હતા અત્યાર સુધીના સમાચારો. મને રજા આપશો. હું ગોસમિયા. નમસ્કાર.